गुजरात आपी शके छे देशनी सौथी मोटी खुशखबरी। शनिवारे वडाप्रधान मोदी आवी शके छे गुजरात। झायडसना प्लांटनी मुलाकात लईने रसी अंगे करी शके छे मोटी जाहेरात। भारत बायोटेकनी अंडर ट्रायल वेक्सिन अमदावादमां ट्रायल शुरू। 16 सिविल खाते 20 वोलंटियर्सने अपाई वेक्सिन। कोरोना सामेनी लड़तमां आरोग्य तंत्रनी सौथी लाचार तस्वीर। गांधीनगरमां आवी सामे न जळवायो मौतनो मलाजो। एक ज एम्ब्युलन्समां चार मृतदेहो खड़काया। प्रदेश स्तरनी टीम पाटिल बाद हवे झोन स्तरे टीमनुं गठन। दक्षिण गुजरातना तमाम जिल्लाना नवा भाजप संगठननी जाहेरात। केन्द्र सरकारनी श्रम विरोधी नीतिओ विरुद्ध बैंक वीमा अने पोस्ट हड़ताल। राज्यमां पण ऑल इंडिया बैंक एम्प्लॉय युनियनना कर्मचारीओए लीधो हड़तालमां भाग। वडोदरामां झड़पायुं सौथी मोटुं आंतरराज्य बोगस डिग्री कौभाड। 500 बोगस डिग्री सर्टिफिकेट साथे 3 शख्सो आव्या पोलीस सकंजामां। भरूच नजीक पोताना वतन पीरामणमां सुपुर्दे खाक थया कોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ। રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓએ આપી અંતિમ વિદાય। नमस्कार, स्वागत छे आपनु गुजरात नॉनस्टॉप मां। हूं छु आपनी साथे फाल्गुनी। समाचारोनी वात करीए, गतना समाचार मळी रह्या छे। एक तरफ कोरोनानो कहर अने बीजी बाजु रसी अंगेना अत्यार सुधीना सौथी मोटा समाचार। गुजरातथी सौथी मोटी जाहेरात रसी अंगे थई शके छे। वडाप्रधान नरेन्द्र मोदी शनिवारे गुजरात आवी शके छे अने गुजरातथी ज वडाप्रधान द्वारा रसी अंगे जाहेरात करवामां आवी शके छे। झायडसना प्लांटनी मुलाकात ले तेवी शक्यता सेवाई रही छे। वडाप्रधाननो आ कार्यक्रम जेनी टूंक समयमां जाहेरात करवामां आवशे। झायडसनी वेक्सिन हाल अंतिम तबक्कामां छे। ઝાયકોવ ડી વેક્સિન પર દેશ આખાની નજર મંડરાયેલી છે ત્યારે વડાપ્રધાન આ કાર્યક્રમની અંતિમ તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે। ગુજરાત ફરી ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની શકે છે। કોરોના સામે કવચ પૂરું પાડી શકે છે ગુજરાત અને આ વેક્સિનની જાહેરાત ગુજરાતથી વડાપ્રધાન દ્વારા કરવામાં આવી શકે છે। રસી અંગેના અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર જેમાં ગુજરાત ફરી એક વખત ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની શકે છે। વડાપ્રધાન શનિવારે ગુજરાત આવે તે પ્રકારની શક્યતા સેવાઈ છે, માહિતી મળી રહી છે। ટૂંક સમયમાં તેમના કાર્યક્રમને લઈને જાહેરાત કરવામાં આવી શકે છે। વડાપ્રધાન દ્વારા ઝાયડસના પ્લાન્ટની મુલાકાત પણ લેવામાં આવી શકે છે। ઝાયડસની વેક્સિન કે જે અત્યારે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે, ઝાયકોવ ડી વેક્સિન પર દેશ આખાની નજર મંડરાયેલી છે। તમામ લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યા છે અને આજ વેક્સિનને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ફરી એક વખત આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની શકે છે। ગાંધીનગરથી કોરોનાના સંક્રમણની નરવી વાસ્તવિકતા સામે આવી। આ તસવીરમાં દેખાતી એક જ એમ્બ્યુલન્સમાં 4 ડેડ બોડી લાવવામાં આવી। સરકારના સબસલામતના દાવા સામે આ તસવીરે અનેક સવાલો ઉભા કર્યા। તસવીરમાં એમ્બ્યુલન્સની અછત જોવા મળી। આ અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને નીતિન પટેલે ત્યારબાદ તપાસના આદેશ આપ્યા। રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ 108ની સમીક્ષા કરવા માટે કઠવાળ પહોંચ્યા। કોવિડ પોઝિટિવ દર્દીઓને 108 દ્વારા હોસ્પિટલ ફાળવવામાં આવે છે ત્યારે નીતિન પટેલે 108ની સમીક્ષા કરવા માટે મુલાકાત કરી। કાલે પણ નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી। સિવિલ હોસ્પિટલની મુલાકાતમાં તબીબો સાથે બેઠક કરાઈ હતી। એટલે સમગ્ર અમદાવાદમાંથી ને રાજમાંથી જેને પણ 108 એમ્બ્યુલન્સ સર્વિસનો ઉપયોગ કરી અને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા હોય, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં
દર્દીઓને દાખલ કરવા હોય તો અહીંયાથી બધું જ આયોજન ઝડપથી કરવામાં આવે છે અને લગભગ ફોન આવ્યા પછી એકથી બે કલાકમાં દર્દી હોસ્પિટલમાં દાખલ કરી દેવા સુધીની કામગીરી ઝડપથી સબવાહિનીમાં અત્યાર સુધીમાં આવી રીતે એક સાથે બીજી બોડી લઈ જવામાં નથી આવી. અત્યાર સુધી સ્થાનિક પણ કોઈની ફરિયાદ નથી. આ પ્રથમ વખત એવો બનાવ બન્યો છે કે એકી સાથે ચાર બોડી લઈ જવામાં આવી છે. આવું તંત્ર અધિકારીઓ દ્વારા કે નીચે કોઈપણ વ્યક્તિ દ્વારા કેમ કરવામાં આવ્યું એનો અહેવાલ મંગાવવા. તારીખ 18 તારીખે સાંજે 7 વાગે મારા કૌટુંબિક મોટા ભાઈ ગુજરી ગયા હતા, તો એમને પણ એમની સાથે પણ બીજી ત્રણ બોડી હતી. એના પછી મેં તરત જ બીજા દિવસે ડીએમસીને આની જાણ કરવામાં આવી, પણ તંત્ર દ્વારા હજુ સુધી કંઈ પગલાં ભરવામાં નથી આવ્યા. બીજું, ગઈકાલ સાંજે જ મારા એક બીજા કૌટુંબિક અંકલ જે કોરોનામાં મૃત્યુ પામ્યા હતા એમની સાથે ગઈકાલ સાંજે પણ બીજી એક બોડી હતી, એટલે ગઈકાલ સાંજે પણ બે બોડી લઈ જવામાં આવી હતી. પરંતુ આજે જે મેયર દ્વારા જે રિટર્ન કરવામાં આવી રહ્યું છે કે આ પહેલો બનાવ છે, આ પહેલો બનાવ નથી, એ સદંતર જુઠ્ઠાણું છે. ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહોને લઈ જતા હોવાથી ઘટના વાયુવેગે ફેલાઈ. ગાંધીનગરમાં સ્મશાન ગૃહના મેનેજર વિજય ચૌધરીએ કહ્યું, દરરોજ 12 કોરોના સંક્રમિતની અંતિમવિધિ થાય છે. 10 એપ્રિલથી આજ સુધી 621 મૃતદેહ આવ્યા હોવાનું પણ મેનેજરે જણાવ્યું. આ ઉપરાંત ચાલુ માસે જ સૌથી વધુ 170 લોકોના મોત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું. આ તરફ રાત્રિ કરફ્યુ અંગે સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ચાર મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દરેક પગલાં લઈ રહી છે, પરંતુ રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુ હવે નહીં આવે. વેક્સિનની ટ્રાયલ હાલ ચાલી રહી છે અને તેને ચાર તબક્કે આપવામાં આવશે. કરફ્યુ ફરીથી આવશે એવું પણ આવવાનું નથી. પરંતુ આ કોરોનાની સ્થિતિ જે રીતે જો વકરે તો સમય ઉચિત જ્યારે જ્યારે નિર્ણય કરવાના હોય ત્યારે નિર્ણય કરશું. લોકોની સલામતી આપણી પહેલા પ્રાયોરિટી છે, એટલે હાલ પૂરતું કોઈ પણ પ્રકારના કરફ્યુ દિવસે નાખવાની વાત હોય કે લોકડાઉનની વાત એવી કોઈ વાત નથી. પરંતુ સરકાર સજાગ છે, લોકો પણ સાવચેતી રાખે, પરિસ્થિતિ કાબુ છે. કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સરકારે ફરી એકવાર રાત્રિ કરફ્યુ લગાવ્યું. રાત્રિ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રાખવામાં આવતા ઇવેન્ટ અને વેડિંગ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલી વધી. તમામ લોકોએ સુરતમાં વાહન રેલી યોજી કરફ્યુ મુક્તિ અથવા તો યોગ્ય છૂટછાટ માટે માંગણી કરી. અઠવા લાઇન્સ વિસ્તારમાં યોજવામાં આવેલી આ વાહન રેલીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો જોડાયા. એ 9 થી 12ની છૂટ આપીને 12 વાગ્યાથી પછી જો આ લોકો કરફ્યુ રાખે તો અમારી ઇન્ડસ્ટ્રીઝમાંથી ઘણા માણસોને જે 100 માસની રજૂઆત 100 માસના જે કામ છે એ કામમાં માણસો જલ્દી પરવારીને બહાર નીકળી શકે અને બરાબર સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને અમારું એસોસિએશન એવું છે કે આ કેટરિંગમાં ની તો ઇન્ડસ્ટ્રીઝ છે ને લોકો પરવારી જાય એવું છે, એટલે મહેરબાની કરીને ગવર્મેન્ટની એ રજૂઆત કરવામાં આવે છે કે કોઈપણ હિસાબે આને રાતના 12 વાગ્યા સુધી લંબાવી આપે. તાજેતરમાં કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના મહામારીના સમયમાં મહુવાના શહેરીજનો કોરોના વાયરસથી સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી મહુવા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ. મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બચુભાઈ પટેલે મહુવાની જનતા, વેપારીઓ, ઉદ્યોગકારો અને ઇન્ડસ્ટ્રીયલના મોટા કારખાનાવાળાને અપીલ કરી કે કરફ્યુ રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન વેપારીઓને દુકાનો તેમજ અન્ય યુનિટ બંધ રાખવા માટે વિનંતી કરાઈ. રજાઓ પૂરી થતા સમગ્ર ગુજરાત અને દેશભરમાં કોરોનાનું મહાસંક્રમણ વધી જતા દરેક શહેરોની અંદર અને લોકોએ પોતાની સંસ્થાઓએ પોતાની જાગૃતિ રૂપે રાત્રિના 8 થી સવારના 6 સુધી ધંધો રોજગાર બંધ રાખવા માટે અને સ્વયંભૂ જે અપીલ કરી છે તેના પ્રતિસાદ રૂપે મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને વ્યાપારી સંસ્થાઓ મહુવાની અંદર વેપારીઓ અને સમગ્ર પ્રજાજનો પોતાના ધંધા રોજગાર અને પોતાનું કામ સાંજના 8 થી સવારના 6 વાગ્યા સુધી વહેલી તકે આટોપી અને સલામત રીતે ઘરે પહોંચે, સલામત રીતે રહે તો
માસ્કનો ઉપયોગ કરવો, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, આ બધી જ પ્રક્રિયાઓ કરવાથી તેઓ પોતાનો પરિવાર અને સમાજને આ મહામારીથી બચાવી શકશે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સંક્રમણ ન વધે તે માટે તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ જિલ્લામાં સંક્રમણને અટકાવવા કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે જેને પગલે જિલ્લાની બોર્ડર પર ચેકિંગ ચાલી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાઈ રહ્યું છે. અહીંયા ચેકિંગ થયા બાદ જ મહારાષ્ટ્ર રાજ્યમાં લોકોને સહેલાઈથી પ્રવેશ મળી શકે છે. જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટને લઈને પણ સંપૂર્ણ સુવિધા પૂરી પડાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે ગુજરાતમાંથી જે કોઈ એન્ટ્રી કરશે એના માટે કહેવાય ને ટેસ્ટ કરેલો ફરજિયાત હોવો જોઈએ, ટેસ્ટિંગ ફરજિયાત કર્યું છે. એટલે અહીંયા કોઈ લોકોને ત્યાં મુંબઈ જવા, મહારાષ્ટ્રમાં જવા માટે તકલીફ ન પડે એટલા માટે આપણી સિવિલ હોસ્પિટલ અને બીજી સરકારી હોસ્પિટલ કે જ્યાં આગળ કોરોનાનો ટેસ્ટિંગ થાય છે એમને પણ આપણે સૂચના આપી છે કે આવા લોકોનું પ્રાયોરિટીમાં ટેસ્ટિંગ કરવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. શાક માર્કેટ, સરોવરિયા હનુમાનજી સહિત બજાર વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા મામલતદાર અને પોલીસની ટીમે ચેકિંગ હાથ ધર્યું. માસ્ક વગર ફરતા લોકો અને વેપારીઓની દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો. સાબરકાંઠાનું તલોદ આજથી 4 દિવસ બંધ રાખવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે આ નિર્ણય કરાયો છે. આજથી તલોદમાં તમામ દુકાનો અને માર્કેટયાર્ડ બંધ રહેશે. તલોદમાં 4 દિવસ માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. આજે તલોદ વેપારી એસોસિએશન તેમજ દરેક જાત જે અમારા વેપારી એસોસિએશન છે તેના દ્વારા તલોદ 4 દિવસ બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી. વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી અનિલભાઈ ગાદીદા આ પ્રયત્નો સફળ થઈ રહ્યા છે અને બજાર સંપૂર્ણ બંધ કરીને વેપારી મિત્રો તેમજ તલોદની નગર જનતાએ અમને સાથ અને સહકાર આપ્યો છે. આનાથી કોરોનાનું સંક્રમણ ઘટશે, એકબીજાના સંક્રમણ નહીં થવાથી એના કેસોનો પણ ધીમે ધીમે ઓછા થતા જશે એવું લાગે છે. હિંમતનગરના બજાર બંધ કરવાના નિર્ણયને ઠંડો પ્રતિસાદ મળ્યો. મોટાભાગના વેપારીઓએ દુકાન બંધ કરવાનું ટાળ્યું. 4:30 સુધી મોટાભાગની દુકાન ખુલ્લી હતી. ધારાસભ્ય અને પાલિકાના સત્તાધીશોની બેઠક બાદ પણ વેપારીઓએ દુકાન ખુલ્લી રાખી હતી. કોરોના સંક્રમણ રોકવા અરવલ્લીના શામળાજીનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે, જેના કારણે નાગધરા કુંડ ખાતે કોઈ સ્નાન ન કરે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. અગત્યના સમાચાર મળી રહ્યા છે. અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કે જેમના પુત્ર કોરોના સંક્રમિત થયા છે, જિજ્ઞેશ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા સીઆર પાટીલ પણ કોરોના સંક્રમિત થયા હતા, તો આ વખતે તેમના પુત્ર જિજ્ઞેશ પાટીલ કે જેઓ કોરોના સંક્રમિત થયા છે, સીઆર પાટીલના પુત્ર છે જિજ્ઞેશ પાટીલ કે જેઓ કોરોના સંક્રમિત થયા છે. અનેક નેતાઓ તો કોરોનાની ચપેટમાં સપડાઈ જ રહ્યા છે, પરંતુ હવે નેતાના પુત્ર પણ બાકાત નથી. તે પ્રકારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલ કોરોના સંક્રમિત. આજે સમગ્ર ભારત દેશમાં 18 જેટલા યુનિયનો હડતાળ પર ઉતર્યા. 20 કરોડ ઉપરના કર્મીઓ હડતાળ પર પોતાની વિવિધ માંગ સાથે ઉતર્યા, જેમાં સરકારની આર્થિક નીતિઓ તેમજ ખાનગીકરણ જેવી નીતિઓનો વિરોધ કરાયો. નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ. બેંક, પોસ્ટ, રેલવે, એલઆઈસી, તમામ સંગઠિત અસંગઠિત ક્ષેત્રોના કર્મીઓએ આ હડતાળમાં ભાગ લીધો. 10 જેટલા કામદાર સંગઠનોનો પણ આ હડતાળમાં સમાવેશ હતો.
જે મોટા 10-15 યુનિયન છે ઓલ ઇન્ડિયાના, એ તમામ લોકોએ સરકારની જે આર્થિક નીતિઓ છે, ખાનગીકરણ છે અને શ્રમ કાયદામાં જે સુધારા કરી રહ્યા છે એના વિરોધમાં હડતાલનું એલાન આપ્યું છે. આજે LIC, બેંક, પોસ્ટ, રેલવે, પછી તમામ સંગઠિત અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પણ આ હડતાલમાં ભાગ લઈ રહ્યા છે અને મળતા અહેવાલો પ્રમાણે ઓલ ઇન્ડિયામાં એનો બહુ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. પેન્શન સ્કીમ છે એ ડિફાઇન્ડ બેનિફિટ માટેની છે, એટલે બેનિફિટ અને કોન્ટ્રીબ્યુશન એ બે શબ્દમાં જ તમે સમજી શકશો કે કેટલો વિરોધાભાસ છે અથવા કેટલું અંતર છે. એટલે આ ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન છે, બેનિફિટ તમને જણાવવામાં નથી આવતા. જ્યારે જૂની જે સ્કીમ છે એ ડિફાઇન્ડ બેનિફિટ છે કે જે તમને ફેમિલીને અને તમામ જે ઘરના વારસદારો છે એ લોકોને એનાથી બેનિફિટ થાય છે. રાજકોટમાં 2000થી વધુ સરકારી બેંકના કર્મીઓ કેન્દ્ર સરકારના શ્રમ અને કૃષિ કાયદા તથા ખાનગીકરણની નીતિ સામે હડતાળ પર ઉતર્યા, જેમાં પરા બજાર ખાતે આવેલા સેન્ટ્રલ બેંકની બહાર બેનર અને પોસ્ટર સાથે બેંકના કર્મચારીઓ દ્વારા મૌન દ્વારા વિરોધ કરાયો. પાટણના રાધનપુર ખાતે નેશનલ બેંકના કર્મચારી દ્વારા હડતાળ પાડવામાં આવી. સરકાર દ્વારા નેશનલ બેંકો મર્જ કરતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. નેશનલ બેંકોના ક્લેરિકલ અને ઓવર સ્ટાફ સહિતના લોકો હડતાળમાં જોડાયા. બેંકના કર્મચારીઓએ કેન્દ્ર સરકારના શ્રમ અને કૃષિ બિલ તથા ખાનગીકરણનો વિરોધ કર્યો. આજે બેંકમાં અને જે નેશનલાઇઝ બેન્કો છે એમના ક્લેરિકલ સ્ટાફ મતલબ ઓવર સ્ટાફ જે છે એમની આજે હડતાલ રાખેલી છે. એમના અમુક મુદ્દાઓ છે જે એમને ડિમાન્ડ કરેલા છે, જેના વિરોધમાં એમને હડતાલ જાહેર કરેલી છે. જેવા કે બેન્કોનું જે હમણાં પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, જે મુદ્દાઓ છે, બેન્કોનું મર્જર છે એનું પ્રાઇવેટાઇઝેશન છે, એના વિરોધમાં મેઇન મુદ્દો પ્રાઇવેટાઇઝેશનનો છે, એના વિરોધમાં એમની હડતાલ રાખેલી છે. સુરતમાં LIC કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. વર્ગ 3 અને 4ના કર્મચારીઓ એક દિવસથી રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતર્યા. વિવિધ માંગ સાથે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા. ભારત સરકારની કર્મચારી વિરોધી, લોક વિરોધી અને ખેડૂત વિરોધી આર્થિક નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા. IPO દ્વારા LIC સ્ટોક માર્કેટમાં નોંધણી અને વિનિવેશ કરવાના સરકારના ઈરાદા સામે પ્રતિકાર માટે ધરણા કર્યા. આ તરફ વાત અહેમદ પટેલના વિદાયની. અહેમદ પટેલના વતન પિરામણ ગામના સુન્ની વહરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતા પિતાની કબરની બાજુમાં અહેમદ પટેલને સુપુર્દે ખાક કરાયા. અહેમદ પટેલના નિધનથી ગુજરાત અને કોંગ્રેસના નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ. તેમનો પાર્થિવ દેહ આવતા જ પિરામણ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો. મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિદાયમાં જોડાયા. અહેમદ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવીને 10 મિનિટ માટે ઘરમાં અંતિમ દર્શન માટે લવાયા. PPE કીટ પહેરીને તેમનો પાર્થિવ દેહ ઘરમાં લાવવામાં આવ્યો, જેના બાદ તરત જ તેમની અંતિમ યાત્રા નીકળી અને તેઓને કબ્રસ્તાન તરફ લઈ જવાયા, જ્યાં સૌથી પહેલા નમાઝ પઢવામાં આવી. રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધા આપી તો સોનિયા ગાંધીએ તેમના માટે પુષ્પ મોકલ્યા. રાહુલ ગાંધી પણ પગપાળા કબ્રસ્તાન સુધી જઈને દિગ્ગજ નેતાની અંતિમ સફરમાં જોડાયા. રાજીવ સાતવ, હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના અનેક નેતાઓ પગપાળા તેમની અંતિમ યાત્રામાં જોડાયા. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝે ગમગીન હૃદયે પિતાને વિદાય આપી તો સાથે જ અશ્રુભીની આંખે કોંગ્રેસના નેતાઓએ તેમને વિદાય આપી. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થયા બાદ અંકલેશ્વરના પિરામણ ગામમાં તેમની દફનવિધિ યોજાઈ.
अहमद पटेल की दफनविधि में राहुल गांधी उपस्थित रहा। दफनविधि में उपस्थित रहा बाद राहुल गांधी सूरत एयरपोर्ट पर थी दिल्ली जवा रवाना थया। સુરેન્દ્રનગરના કોંગ્રેસી નેતા સ્વર્ગીય અહેમદ પટેલના નિધન નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ। પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થયું ત્યારે તેમની દફનવિધિ તેમના વતન પિરામણ કરવામાં આવી। આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। અધિરંજન ચૌધરી, શૈલેષ પરમાર, મધુસૂદન મિસ્ત્રી, શંકરસિંહ વાઘેલા સહિતના લોકો હાજર રહ્યા અને શબ્દોરૂપે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી। અહેમદ પટેલજી કે જાને કા જો નુકસાન भारतीय राष्ट्रीय कांग्रेस को हुआ, शायद उससे भी ज्यादा बढ़कर नुकसान देश और गुजरात की धरती को हुआ। उनको उनका घोर से घोर विरोधी भी अहमद भाई कहकर पुकारता था। उनके विचार और उनके द्वारा दी गई प्रेरणा और स्नेह पूरे जीवन हम सब के साथ रहेगा, करोड़ों करोड़ों कांग्रेस जनों के साथ रहेगा और उनकी यही प्रेरणा, यही विचार, वही खिलखिलाता चेहरा, वो मुस्कुराहट, वो संयम, वो सद्भाव, यही उनके जीवन का सबसे बड़ा संदेश है जिसे आज फिर यहाँ से लेकर उस संकल्प के साथ हम वापस लौटेंगे। सहज स्वभाव साथे हमेशा समग्र कांग्रेस पार्टी ने बल पूरु पड़वानु काम करू। आज दिवंगत आत्मा अपनी वच्चे नथी रह्या, परम कृपाळु परमेश्वर ने प्रार्थना करूं के एना चरणों में स्थान आपे अने एमना परिवारजनों ने आवी पड़ेलू दुख सहन करवानी शक्ति आपे। थी बे एक महीना पहला फोन पर बातचीत थती थी, मने के हमणा तमे दिल्ली ना आवशो कारण के जे रीते हमणा अही चाली रह्यु छे एटले हुं दिवाळी उपर आवीश त्यारे मळीशुं। मने ए खबर नहीं के आवी रीते मळवानुं थशे, जे जिंदगी में क्यारे मळवानुं नहीं बने। એમના જવાથી કોંગ્રેસ પાર્ટીને ગાંધાસ્થાન જતો રહે છે, યુવાનોના રાહ પર અને ખાસ કરીને રાજકારણના ચતુર ચાણક્ય, એમના જવાથી કોંગ્રેસ પાર્ટીને બહુ મોટું નુકસાન થયું છે। ઓર ઉનકી એ જુદાઈ ઓર વિદાઈ એ અલવિદા સે હમે લગતા હે હમે બહુ ભારી નુકસાન ઉઠાના પડેગા। એક જગ્યા એવી હતી કે જ્યાં કાર્યકરો છે એને વાતચીત કરી શકે કોઈ પણ જાતના જેસે તે રિઝર્વેશન સિવાય, એટલે આ એમનો બહુ મોટો પ્લસ હતો। અગત્યના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના મેયર બિજલબેન પટેલ કે જેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે, અમદાવાદના મેયર કે જે અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે બિજલબેન પટેલ, એક ટ્વીટ કરીને લોકોને માહિતી આપી હતી જેના કારણે અત્યારે ટ્રોલ થઈ રહ્યા છે। લોકો માટે પોતાના બજેટમાંથી શબવાહિની લાવ્યા હોવાનો મેસેજ કર્યો હતો। લોકોએ ટેક્સના પૈસા ખરીદીને મેયર પોતાની ગણાવતા હોવાના મેસેજ કર્યા। કોરોના દરમિયાન કરેલી કામગીરીથી લોકો નારાજ છે જેના કારણે અત્યારે સોશિયલ મીડિયામાં મેયર ટ્રોલ થઈ રહ્યા છે। તેમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું અને ટ્વીટ કરીને લોકોને જે માહિતી આપવામાં આવી હતી કોરોના કાળમાં જે કામગીરી હતી આ કામગીરીની માહિતી આપવામાં આવી હતી। શબવાહિની લાવ્યાનો મેસેજ કરાયો હતો જેને લઈને લોકોએ કહ્યું ટેક્સના પૈસે આ ખરીદી થઈ છે। આ પ્રકારના મેસેજથી અત્યારે મેયર બિજલબેન પટેલ કે જેઓ ટ્રોલ થઈ રહ્યા છે, કોરોના સમયમાં તેઓ ક્યાં હતા તે પ્રકારના વેધક સવાલો પણ લોકો કરી રહ્યા છે, લોકોનો ગુસ્સો સામે આવી રહ્યો છે। લોકો માટે જે બજેટમાંથી શબવાહિની લાવ્યા હોવાનો મેસેજ જેના કારણે અત્યારે લોકો કે જેઓ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે, કોરોના દરમિયાન જે કામગીરી કરવામાં આવી છે આ કામગીરીથી લોકો નારાજ થયા છે અને તેના જ ભાગરૂપે અત્યારે સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા થયા છે।
મેયર બિજલબેન પટેલ કે જેઓ ટ્રોલ થઈ રહ્યા છે તેમના દ્વારા ટ્વીટ કરીને જે માહિતી આપવામાં આવી હતી આ માહિતીની સામે હવે લોકો કે જે અનેક પ્રશ્નો મેયરને પૂછી રહ્યા છે કોરોના કાળ દરમિયાન તેઓ ક્યાં હતા કયા પ્રકારની કામગીરીમાં તેઓ સામે આવ્યા છે કોરોના કાળમાં એક પણ વખત જ્યારે બિજલબેન પટેલની કામગીરી સામે નથી આવી ત્યારે હવે તેમના દ્વારા શબવાહિનીનો મેસેજ આવતા જ લોકો દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને અનેક વેધક સવાલો પણ મેયરને પૂછવામાં આવી રહ્યા છે મેયર બિજલબેન પટેલ કે જેઓ અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા જ હોય છે આ વખતે તેઓ સોશિયલ મીડિયામાં મેસેજ અને માહિતી આપતાની સાથે જ ટ્રોલ થયા છે લોકોના ગુસ્સાનો ભોગ બન્યા છે ફોનલાઈન પર સંવાદદાતા રીમા દોશી જોડાયા છે રીમા અમદાવાદના મેયર કે જે અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે એક ટ્વીટ અને લોકોનો ગુસ્સો જી પુની એ બાબત સ્પષ્ટ છે મેયર બિજલબેન પટેલે તેમના બજેટમાંથી 4 સબવાહિની ખરી તેમનું તેમણે ટ્વીટ કર્યું અને સોશિયલ મીડિયા ઉપર તેમણે પોસ્ટ કરી અને લોકોએ જે પ્રમાણે ત્યાં જે એક રોષ ઠાલવ્યો છે કમેન્ટોની વાત કરીએ તો કોઈ એવું કહે છે કે ઈશ્વર કોઈને પોતાનું બજેટ આ પ્રકારની સેવામાં ન ફાળવવામાં આપે સાથે હોસ્પિટલોને લઈને પણ લોકોએ ક્યાંક કોમેન્ટો કરી છે એટલે એ બાબત છે કે જે પ્રમાણે બિજલબેન પટેલે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ કરી લોકોનો એક રોષ દેખાઈ રહ્યો છે લોકો એવું કહી રહ્યા છે કે 4 શબવાહિનીઓના કરતા 4 એમ્બ્યુલન્સો ખરીદી હોત તો સમજી શકાત આ પ્રકારના અલગ અલગ જે ગુસ્સો જે શહેરીજનોનો છે તે મેયરની પોસ્ટની સામે દેખાઈ રહ્યો છે સાથે સાથે જે વાત છે એ છે કે હકીકત કંઈક અલગ છે લોકોને હકીકત બતાવવામાં કંઈક અલગ આવી રહી છે એની ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ રીમા આભાર તમામ જાણકારી બદલ અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ભાડામાં રહેનારા લોકો માટે આ સારા સમાચાર સામે આવી રહ્યા છે સરકાર દ્વારા ભાડાના ઘરમાં રહેનારા લોકો માટે આદર્શ ભાડા કાયદો લાવવામાં આવશે સરકાર આ કાયદો લાવશે જેના કારણે ભાડાના ઘરમાં રહેનાર લોકોને ફાયદો થશે નવા કાયદાથી અનેક મુશ્કેલીઓ જે દૂર થશે અને ભાડે ઘર આપવામાં કોઈપણ પ્રકારનો ખચકાટ પણ નહીં અનુભવાય નવા કાયદા બાદ સ્ટેમ્પ ફી પણ ઘટી શકે છે આ કાયદો લાગુ થતા જ અનેક લોકોને તેનો ફાયદો મળશે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ સૌથી મોટો ફાયદો આ કાયદાથી થશે આ સાથે જ ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ લોગ ઇન કરો mantavyanews.com પર નમસ્કાર